हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज नो लेक्चर शुरू करता पहला दरेक विद्यार्थी मित्रों पोतपोतानी हाजरी पूरी लेसे। हेलो ઝડપથી વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરી લેશે। હેલો વિદ્યાર્થી મિત્રો, હવે હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાની હાજરી પૂરી લીધી હશે। તો હવે આજના લેક્ચરની અંદર આપણે આગળ વધીએ તો એ પહેલા ગયા લેક્ચરની આપણે જરાક ચર્ચા કરી લઈએ, એટલે કે રિવિઝન રિમાઇન્ડ કરી લઈએ। તો ગયા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો કે રામસિંહ રોબર્ટ અને પ્રેમ ચોપરા એ બજારમાંથી આવતા હતા, જ્યારે પ્રેમ ચોપડા છે એ ગોપાલ ઝવેલર્સે પહોંચ્યો તો ત્યારે શું કરતો? તો કે રામસિંહ રોબર્ટ એ તેમને એક વફાદાર કૂતરાની જેમ તેમની પાછળ પાછળ તેમને અનુસરતો આવતો હતો। તે કાચની બારીમાંથી પ્રેમ ચોપડાએ એક અદ્ભુત સોનાના આભૂષણો જોયા। હવે શું કે વિદ્યાર્થી મિત્રો, આ દુકાન કઈ હતી? ગોપાલ જ્વેલર્સ। હવે આવતો તો તો કાચની બારીમાંથી એમણે એક અદ્ભુત સોનાના આભૂષણોની ડિસ્પ્લે જોઈ। આ ડિસ્પ્લે જોઈ અને પ્રેમ ચોપડાથી રહેવાનું નહીં, એટલે કે એમને ચોરી કરવાનો ઈચ્છા છે, એટલે તરત જ પ્રેમ ચોપડા એક ખૂણામાં છુપાઈ ગયો અને ધીમેથી અને સ્પષ્ટતાપૂર્વક તેમાં આદેશ આપ્યો પ્રેમ ચોપડા રામસિંહને કે ભાઈ શાંતિથી એક નેકલેસ ઉપાડી લે, કોઈને ખબર પડવી જોઈએ નહીં, માહિતી બહાર પડવી જોઈએ નહીં। આવું શું કર્યું? એને એ મોનિટરની અંદર રિમોટ કંટ્રોલની અંદર આદેશ આપ્યો કે નેકલેસ ઉપાડી લે, કંઈ જ પ્રકારનો અવાજ થવો જોઈએ નહીં, માહિતી બહાર પડવી જોઈએ નહીં, નહીતર હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ। આવી એ પ્રેમ ચોપડાએ રામસિંહ રોબર્ટને ધમકી આપી। હવે રામસિંહ 070 એ શું કરે છે? તો કે દુકાનના અંદરના ભાગમાં જાય છે। દુકાનના અંદરના ભાગમાં ગયો, કાઉન્ટરની સાવ નજીક ગયો અને ત્યાં જઈ અને તેમણે એક નેકલેસ લેવા માટે તેમનો એક ધાતુ હાથ લંબાવે છે અને શાંતિથી કંઈ પણ અવાજ કર્યા વગર ઝડપથી તે નેકલેસ કે તેમના સ્ટોરેજ રૂમમાં જતો રહ્યો હતો। એટલે કંઈ જ અવાજ થયો નહીં, કંઈ જ ખડખડાટ થયો નહીં, કોઈને કંઈ જ ખબર પડી નહીં, એવી રીતે શાંતિથી રામસિંહ 070 એ નેકલેસને શું કર્યું? તેમના સ્ટોરેજ રૂમમાં નાખી દીધું। આ ઘટના આજે ક્રિયા બની કે કોઈએ નોંધી નહીં, કોઈએ જોઈ નહીં, કોઈએ ખબર પડી નહીં, એટલે કે ટૂંકમાં કહીએ તો કોઈને ખબર ન પડે એ રીતે રામસિંહ 070 પ્રેમ ચોપડા માટે એક નેકલેસ ચોરી લીધો હતો। અહીં સુધી આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું।
તો હવે ત્યાંથી આજના લેક્ચર ની અંદર આપણે બીજો પાર્ટ ને કન્ટિન્યુ કરીશું, બરાબર? તો આજના લેક્ચર ની અંદર આપણે કન્ટિન્યુ કરીએ તો એ પહેલા તમને હું થોડુંક એ ગુજરાતીમાં આજે શું અભ્યાસ કરીશો એમની એક સ્ટોરી કહી દઉં. તો પછી શું થાય, તો કે પછી હવે રામસિંહ રોબર્ટ ને અને પ્રેમ ચોપડા ને, એટલે કે ખાસ કરીને તો પ્રેમ ચોપડા ને આ ચોરી કરવાનો ધંધો ફાવી ગયો, એનો બિઝનેસ થઈ ગયો. કારણ કે કોઈને એવું વિચારતો હતો કે આ કરવું એકદમ સલામત છે, કોઈને ખબર પડે નહીં. તો આવી રીતે શું કે છે કે પ્રેમ ચોપડાએ રામસિંહ રોબર્ટ નો સાથ લઈ અને દુકાનોમાં ચોરી કરવાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી, બરાબર? શરૂઆતમાં કઈ પણ પ્રકારની ઓળખાણ, ઓળખ અથવા તો પકડાવવાના કોઈ પણ પ્રકારના દળ વગર પ્રેમ ચોપડાએ શું કર્યું, દુકાનોમાં ચોરી કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. પણ ધીમે ધીમે એ જે દુકાનદારો હતા એ દુકાનદારોની પ્રતિક્રિયા વધતી ગઈ. હવે શું કહેવા માટે પ્રતિક્રિયા વધતી ગઈ, એટલે કે એવું કહેવા માટે કે જ્યારે આપણા વિસ્તારની અંદર એકાદી વખત આવી ઘટના બની, ચોરી થાય તો થોડા દિવસ ચર્ચા થાય, પછી આપણે એને ભૂલી જઈએ, બરાબર, એમાં નવીનતા લાગે નહીં, ફરી પાછું થોડા દિવસે થાય, બરાબર? તો આવી રીતે એક ને એક વસ્તુ જો વારંવાર ઘટના ઘટતી હોય તો તરત જ દરેક વ્યક્તિઓ પછી તેના ઉપર વધારે સજાગ બનવા માંડે, વધારે વધારે જાગૃત બનવા માંડે. સ્વાભાવિક જ છે ને કે હવે આવું બને છે તો ચાલશે ને, હવે આના માટે આપણે કંઈક કરવું પડશે, હવે આ પકડવાનું કંઈક કરવું જ પડશે. તો આવી રીતે શું કહે છે કે દુકાનદારો છે એ ધીમે ધીમે શું થતા ગયા, એમના પ્રત્યે તે પ્રતિક્રિયા આપતા ગયા. અને આ બાબતથી એ પ્રેમ ચોપડા શું હતો, સાવ અજાણ હતો. એટલે કે પ્રેમ ચોપડાને ખબર નહોતી કે હવે જે આપણે ચોરી કરવાની પ્રવૃત્તિ કરી છે એ બહુ અતિ થઈ ગઈ છે, બધા દુકાનદારો પણ હવે એના માટે પ્રતિક્રિયા આપવા લાગ્યા છે, એટલે કે એ પણ પકડવાની પ્રવૃત્તિઓ કરવા લાગ્યા છે, તો આપણે આ ધંધો હવે કરાય અત્યારે નહીં, નહીતર આપણે પકડાઈ જઈશું. આવી એ પ્રેમ ચોપડાને ખબર હતી નહીં, કારણ કે જો એને ખબર હોય કે દુકાનદારો પણ હવે પ્રતિક્રિયા આપવા લાગ્યા છે તો તરત જ પ્રેમ ચોપડા શું કરે, થોડા દિવસ એમની ચોરી બંધ કરી દી, તો પાછો થોડા દિવસ પછી વળી ભૂલી જવાના છે. પણ આ બાબતની એમને પ્રેમ ચોપડાને ખબર હતી ને, અને તેમણે એ દુકાનોમાંથી કિંમતી વસ્તુઓ ચોરવાની ક્રિયા ચાલુ જ રાખી. ક્યાં સુધી, તો કે જ્યાં સુધી એક યુવાન ફળો વેચનાર ફેરિયાએ રામસિંહ રોબર્ટને, બરાબર, એટલે કે ધાતુ બ્લુ રોબર્ટે એક અબકારી કિંમતી દ્રાક્ષને અદ્રશ્ય કરતા જોયું ત્યાં સુધી એને ચાલુ રહી. એટલે કેવા શું માગે છે કે હવે એ રોબર્ટ પકડાઈ ગયો, એ કેને પકડો, તો કે ફળો વેચનાર ફેરિયાએ. કારણ કે એક વખત રામસિંહ રોબર્ટ છે એ એક અફઘાની દ્રાક્ષ આવે છે એવું કહે છે, એ ખૂબ જ કિંમતી છે, એટલે કહે છે કે કિંમતી અફઘાની દ્રાક્ષ એ રામસિંહ રોબર્ટ શું કરતો હતો, ચોરતો હતો, એટલે કે સ્ટોરેજ રૂમમાં નાખતો હતો. તો આ વસ્તુને એ ફળો વેચનાર ફેરિયો દેખી ગયો, જ્યાં સુધી દેખી ન ગયો ત્યાં સુધી એમને આ પ્રવૃત્તિ ચાલુ જ રહી છે. હવે શું થયું કે ફળો વેચનાર એ ફેરિયો આ દેખી ગયો, એટલે આ ઘટના ધીમે ધીમે બધે જ ફેલાવા લાગી. કારણ કે આવી ઘટના બને તો એક જ બીજાને કહે, ત્રીજાને કહે, આમનામ સમાજની અંદર ફેલાતી જાય કે ભાઈ એક રોબર્ટ છે તો એ રોબર્ટે આ ફળો વેચનાર જે દ્રાક્ષ છે તો દ્રાક્ષની ચોરી કઈ રીતે, આમ આ બધે ફરતી ગઈ. અને આ વાત ફરતી ફરતી ક્યાં પહોંચી, તો કે એ દુકાનદારો પાસે. ક્યાં દુકાનદારો પાસે, તો કે જેમના દુકાનની અંદર આવા કિંમતી આભૂષણોની ચોરી થઈ હતી ત્યાં પહોંચી. હવે અહીંયા પહોંચી એટલે સ્વાભાવિક જ છે, અહીંયા જેમને દુકાને પહોંચી એટલે તરત જ દુકાનદારોએ શું કર્યું કે જ્યારે જ્યારે તેમની આ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હતી, ગુમ થઈ ગઈ હતી, ત્યારે ત્યારે
એ આવા રોબર્ટની ત્યાં હાજરી હતી કે નહીં, અને કાજી કર્યું, યાદ કર્યું. સમજાયું વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો અહીં સુધી આપણે શું કરશું, આજના લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોશું. તો ચાલો ટેક્સ્ટબુકની અંદર આવી જાઓ. આપણે ટેક્સ્ટબુકની અંદર ટ્રાન્સલેશન સાથે, ભાષાંતર સાથે તે પાઠને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો ટેક્સ્ટબુકથી આપણે શરૂઆત કરીએ છીએ, ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિઝિયસ સ્ટોન્સ. ફ્રોમ એટલે થી માંથી, એક્સપેન્સિવ એટલે ખૂબ જ મોંઘી, એન્ટિક એટલે વિશિષ્ટ વિચિત્ર પ્રકારનું અદ્ભુત પદાર્થમાં, ટુ ઓર્નામેન્ટ એટલે ઘરેણાઓ, એન્ડ પ્રિઝિયસ એટલે કિંમતી, સ્ટોન એટલે આમ પથ્થરો એટલે કે રત્નો. શું કહેવા માંગે છે કે ખૂબ જ મોંઘી અદ્ભુત ઘરેણાઓથી લઈને કિંમતી રત્નોની ધ સોફ્ટ લિસ્નિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ. સોફ્ટ લિસ્નિંગ એટલે દુકાનોમાં ચોરી કરવાની પ્રવૃત્તિ વેન્ટ ઓન એટલે ચાલુ રહી હતી, ફોર સમ ડેઝ એટલે થોડા દિવસો માટે, વિધાઉટ એટલે વગર, એની ટ્રેસ એટલે કોઈ પણ અંશ ઓફ અનએક્ઝિટી એટલે ચિંતા, એન્ડ રેકોગ્નાઇઝેશન એટલે કે ઓળખની, ઇન ધ બિગનિંગ એટલે શરૂઆતમાં. સમજાણો વિદ્યાર્થી મિત્રો? એમ લઈ શકાય કે શરૂઆતમાં ઓળખની કોઈ પણ ચિંતાના અંશ વગર થોડા દિવસો માટે આ કિંમતી આભૂષણો અને કિંમતી રત્નોની ચોરીની પ્રક્રિયા ચાલુ રહી હતી. સમજાઈ ગયું શું કહેવા માંગે છે? તો કે શરૂઆતમાં કોઈ પણ ઓળખની ચિંતા વગર, ઓળખની ચિંતા વગર એટલે કે પ્રેમ ચોપરાને ખબર છે, પ્રેમ ચોપરા ચોરી કરવા કોને મોકલે છે? રોબર્ટને. તો પ્રેમ ચોપરા તો જોવાનું નથી એટલે પ્રેમ ચોપરાની તો ઓળખ આવવાની નથી. ગામમાં બધાને તો ખબર નથી કે આ રોબર્ટ કોનો છે, અને બીજાને એવો શંકાઈ ન જાય રોબર્ટ ચોરી કરી એવી. સમજાણો કહેવાનો? એટલે પ્રેમ ચોપરાને કોઈ ઓળખની, એની ઓળખ થઈ જાય એવી ચિંતા હતી નહીં. અને બીજું, તે રોબર્ટ સાથે પણ નહોતો રહેતો, એ તો બીજે હતો, બીજે છુપાઈ અને તેમને આદેશ આપતો હતો. એટલે ઓળખની કે પકડાવવાની શરૂઆતમાં અમને કોઈ પણ પ્રકારની ચિંતા હતી નહીં. સમજાઈ ગયું કહેવાનું? એટલે શું કહે છે, શરૂઆતમાં ઓળખની કે ચિંતાના કોઈ પણ અંશ વગર. હવે આગળ વહી જવાનું શેની? તો કે એક્સપેન્સિવ એન્ટિક ઓર્નામેન્ટ, ખૂબ જ મોંઘા અદ્ભુત ઘરેણાઓથી લઈને પ્રિઝિયસ સ્ટોન, કિંમતી રત્નોની સોફ્ટ લિફ્ટિંગ, ચોરી કરવાની પ્રવૃત્તિ વેન્ટ ઓન ચાલુ રહી હતી, ફોર સમ ડેઝ એટલે થોડા દિવસો માટે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આખું આ વાક્યનો અર્થ? હજી એક વખત હવે હું આખું વાક્ય ફરીને કરું છું ખાલી ગુજરાતી. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે થાય છે. તો પેલા પાછળથી લઈ જવાનું. શરૂઆતમાં પ્રેમ ચોપરાની ઓળખની કે કોઈ ચિંતાના અંશ વગર કિંમતી આભૂષણો કે કિંમતી રત્નોની દુકાનોમાં ચોરી કરવાની પ્રવૃત્તિ ચાલુ થોડા દિવસો માટે ચાલુ રાખી હતી. બટ ધ કન્ફ્યુઝ્ડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. બટ પણ ધ કન્ફ્યુઝડ એટલે તે મૂંઝવણ, રિએક્શન એટલે પ્રતિક્રિયા, બીકમ લાઉડર એટલે વધી હતી, ગ્રેજ્યુઅલી ધીમે ધીમે. હવે શું કે મૂંઝવણ, મૂંઝવણ વધી હતી એવો શબ્દ શા માટે વાપર્યો? તો કે આપણે ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આવી, દાખલા તરીકે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ, આપણો ક્લાસરૂમ જ છે બરાબર, દાખલા તરીકે આપણે સ્કૂલ છે તો સ્કૂલનો ક્લાસરૂમ છે. તો ક્લાસરૂમની અંદર આપણા કોઈ વિદ્યાર્થી મિત્રોની એકાદી વાર વસ્તુ જાય તો હશે, જાવા દઉં, બન્યું હશે તો આપણે એના ઉપર એટલી બધી અસર આપશું, ભાર ટેન્શન આપશું નહીં. ફરી પાછી થોડાક દિવસ પછી ચોરી થાય, ફરી પાછી ચોરી થાય, તો એક અઠવાડિયામાં કે 15 દિવસમાં 3-4 વખત વિદ્યાર્થી મિત્રો આપણા ક્લાસમાંથી આવી રીતે વસ્તુઓની ચોરી થતી હોય તો તરત શું થશે?
એ બાબત પ્રત્યે આપણી મૂંઝવણ વધતી જશે વધતી જશે અને પછી આપણી મૂંઝવણ એક તો એ બાબત માટે આપણી મૂંઝવણ છે, ચિંતા છે, આવું બને છે, કેમ બને છે, શું થાય છે આ તે બરાબર. હવે ધીમે ધીમે શું થશે એ મૂંઝવણની પ્રતિક્રિયા વધતી જશે. કેમ વધતી જશે? તો કે હવે આપણે એવું કરશું પણ વેચવું આપણે ગોતવું જ પડશે. ભાઈ આ કોણ છે? એકાદ બે વાર હોય તો બરાબર, તો વારંવાર આવી ક્રિયા થાય છે એટલે ક્લાસના દરેક વિદ્યાર્થીઓ આ ગોતવાનો પ્રયત્ન કરવા માંડશે. હવે પ્રયત્ન કરવા માંડ્યા એટલે એનો શું થયો? એના માટેની આપણે મૂંઝવણની પ્રતિક્રિયા આવી છે. સમજાણું કહેવાનો અર્થ રેડી? તો એ જ રીતે શું થયું? પેલા દુકાનોમાં ચોરી થતી, હવે આવી વારંવાર ચોરી થવા લાગી, તો વારંવાર ચોરી થવા લાગી એટલે એ મૂંઝવણની હવે પ્રતિક્રિયા દુકાનોદારોમાં પણ વધતી જાય કે હવે આનું કંઈક કરવું પડશે. તો એટલા માટે કહે છે, શું કહે છે કે બધ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર, કે દુકાન માલિકોની મૂંઝવણોની પ્રતિક્રિયા ગ્રેડ્યુઅલી એટલે ધીમે ધીમે બીકમ લાઉડર એટલે વધતી ગઈ હતી. પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ ધ સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી. હવે એક કોળા એ મૂંઝવણ શું થઈ દુકાનદારોની વધતી ગઈ, જ્યારે બીજી કોળા અનએવાર્ડ, અનએવાર્ડ એટલે અજાગ્રત, અજાગ્રત એટલે કે અજાગ્રત કોને કીધો? પ્રેમ ચોપરાએ. એ અજાગ્રત પ્રેમ ચોપરાએ દુકાનોમાં ચોરી કરવાની તેમની પ્રવૃત્તિને ચાલુ જ રાખી હતી. અજાગ્રત શું કામ કીધો? કે જે આ બે પ્રતિક્રિયા વધતી ગઈ એને ખબર પડી નહીં, એને ખબર નહોતી પ્રેમ ચોપરાને કે ભાઈ હવે દુકાનદારો વધારે મૂંઝાઈ ગયા છે, તો દુકાનદારો એમના મૂંઝવણની પ્રતિક્રિયા વધતી ગઈ છે એટલે કે દુકાનદારોએ હવે આ ચોર કોણ છે એને ગોતવા માટેની પ્રવૃત્તિ ચાલુ કરી દીધી છે. આવી એને ખબર હતી નહીં, કારણ કે જો એને ખબર હોય તો તરત જ એ શું કરે? એમને ચોરી કરવાની પ્રવૃત્તિને થોડા દિવસ માટે અટકાવી દઈએ અથવા તો વિસ્તાર બદલાઈ નાખે. કારણ કે આપણે ખબર હોય તો આપણે ખબર પડી જાય કે અહીંયા આમ થાય છે તો આપણે એ પ્રવૃત્તિ કરી નહીં. પણ છતાં એ પ્રવૃત્તિ કરતો હોય તો એનો શું કે એને એવું થાય છે કે ભાઈ અહીંયા ચાલે છે, વાંધો આવતો નથી, હજી હાય છે. સમજાણું કહેવાનો અર્થ? તો એટલે કે છે કે અજાગ્રત પ્રેમ ચોપરાએ દુકાનોમાં ચોરી કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. જો અનિવાર્ડ એટલે અજાગ્રત પ્રેમ ચોપરા એટલે પ્રેમ ચોપરાએ વેન્ટ ઓન ચાલુ રાખ્યું હતું હી સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રીડ એટલે તેમની દુકાનોમાં ચોરી કરવાની પ્રવૃત્તિ ક્યાં સુધી ચાલુ રાખી હતી? તો એટલે અંતે એટલે જ્યાં સુધી અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. અંતિર એટલે જ્યાં સુધી અ યંગ ફ્રૂટ વેન્ડર એટલે એક યુવાન ફળો વેચનાર ફેરિયો નોટિસ્ડ એટલે નોંધ્યું, બરાબર શું નોંધ્યું? તો કે એન એક્સપેન્સિવ એટલે ખૂબ જ મોંઘી બંચ એટલે ઝુમખો ઓફ અફઘાની ગ્રેપ્સ એટલે અફઘાની દ્રાક્ષનો, અફઘાની આ શું છે? દ્રાક્ષનું નામ છે. એની કેવી છે? મોંઘી છે. એવું કહે છે કે મોંઘી અફઘાની દ્રાક્ષનો ઝુમખો શું થયું? ડિસઅપિયરિંગ એટલે અદ્રશ્ય થતો, ઇનસાઇડ ધ એટલે અંદરના ભાગમાં, મેટાલિક બ્લુ રોબર્ટ ધાતુ રોબર્ટના, સમજાઈ ગયું? શું કહે છે? કે તે ધાતુ રોબર્ટના અંદરના ભાગમાં એક મોંઘી અફઘાની દ્રાક્ષના ઝુમખાને અદ્રશ્ય થતો યુવાન ફળો વેચનાર ફેરિયાએ જોયું હતું ત્યાં સુધી. સમજાણું શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? એટલે એવું કહેવા માંગે છે કે હવે પ્રેમ ચોપરાએ પોતાની ચોરી કરવાની પ્રવૃત્તિઓની એટલી બધી ફેલાવી દીધી કે ભાઈ ફ્રૂટો વેચનાર પાસે પણ એ ફળોની પણ ચોરી કરવા માંડ્યો. તો આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ રે અતિ થાય પછી તમે એને લિમિટમાં કંટ્રોલમાં તમે કાબુમાં રાખી શકવાના નથી. એક વખત એ બહાર પડવાનું પડવાનું અને પડવાનું જ છે. કોઈ મર્યાદાની અતિ
अतिशयोक्ति नो अंत आवे एक वक्त बराबर। तो एटला माटे हवे शुं थयुं, प्रेम चोपड़ा ने चोरी करवानी प्रवृत्ति वधी गई, पति बनी गई, एटले के एमने जे फळो वेचवा माटे फेरियाओ आवता था, तो फेरियाओ पासेथी पण एमने तो फळोनी चोरी करवानुं शुरू कर्युं। तो एवी रीते एक वक्त के आ फळो वेचनार जे फेरियो आव्यो, तो ए फेरियाए जोयुं, शुं जोयुं के ज्यां धातु ब्लू रोबर छे, ए धातु ब्लू रोबर्टे एक वक्त ते मोंघी अफगानी द्राक्षना झूमखाने तेमनी अंदर अदृश्य कर दीधुं, एटले एने छोड़ी दीधुं। आ प्रवृत्ति करतो ए झूमखो अदृश्य थतो युवान फेरियाए जोयो, त्यां सुधी ए चोरी करतो रह्यो, कारण के जोई गयो, जोई गयो एटले पकड़ाई गयो, एनो अर्थ एवो थयो पकड़ाई गयो एटले एनी वातो चालू थई गई, ગામમાં વાતો ચાલુ થઈ ગઈ, એટલે એમણે શું કર્યું, ચોરી કરવાની પ્રવૃત્તિ પછી બંધ થઈ ગઈ, ત્યાં સુધી એને ચાલુ રાખી, ત્યાં સુધી એમને કોઈ ડર પકડાવવાનો હતો છે, ચોફળી શું કહે છે, પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિચ ઇઝ સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી। પ્રેમ ચોપડાએ તેમના દુકાનોમાં ચોરી કરવાની પ્રવૃત્તિ ચાલુ જ રાખી હતી, અન્ટિલ એટલે જ્યાં સુધી અ યંગ ફ્રૂટ વેન્ડર એક યુવાન ફળો વેચનારે નોટિસ્ડ એટલે નોંધ્યું હતું એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, એક અફઘાન એક મોંઘા અફઘાની દ્રાક્ષના ઝૂમખાને ડિસઅપિયરિંગ અદૃશ્ય થતું જોયું ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબર, ધાતુ બ્લુ રોબરના અંદરના ભાગમાં। આખું એમ લેવાય અંટેલ છે પેલા, જ્યાં સુધી એક યુવાન ફળો વેચનાર ફેરિયાએ તે ધાતુ રોબર્ટના અંદરના ભાગમાં મોંઘી અફઘાની દ્રાક્ષના ઝૂમખાને અદૃશ્ય થતું જોયું નહીં, ત્યાં સુધી તેમણે ચોરી કરવાની પ્રવૃત્તિ ચાલુ જ રાખી હતી। રેડી વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળ વધીએ તો શું કહે છે, ઇન્સિડન્ટ વોઝ રિલીઝ ઓલ ઓવર, એટલે પછી તરત જ શું થયું, ધ ઇન્સિડન્ટ એટલે આ ઘટના રિલીવડ એટલે બહાર ફેલાય પ્રચલિત થઈ, ઓલ ઓવર એટલે બધે જ આ ઘટના ફેલાઈ ગઈ હતી, સમજાઈ ગયું કહેવાનો હોય। પછી આ વાતો ગામમાં થવા માંડે કે આવી રીતે ભાઈ એક ધાતુ બ્લુ રોબર છે, જેમને અફઘાની દ્રાક્ષનો ઝૂમખો ચોરી હતો એ પકડાઈ ગયો, આ ઘટના શું થઈ, બધે જ રિલીઝ થવા માંડી કે ફેલાવા લાગી। નો સુનર હેડ જે યર્ડ એટલે જેવું જ તેઓએ સાંભળ્યું, સમ શોપકીપર રિકોલ્ડ એટલે તરત જ કેટલાક દુકાનદારોએ, નો સુનર ધેન એટલે ક્યારે વપરાય, ડ્રામેટિકલ પોઈન્ટ, એનો અર્થ એવો કે એક ક્રિયા થાય પછી તરત જ બીજી ક્રિયા થાય શરૂ થાય છે, એવું દર્શાવવા માટે શું વપરાય, નો સુનર એટલે શું કહે છે કે જેવું જ દુકાનદારોએ આ સાંભળ્યું એક ક્રિયા થઈ ગઈ, તેવું જ તેઓએ રિકોલ એટલે યાદ કર્યું, શું તો પ્રિસન્સ એટલે હાજરી ઓફ મેટાલિક બ્લુ રોબર્ટ એટલે તે ધાતુ રોબર્ટની ઇન ધેર શોપ એટલે તેઓના દુકાનમાં, બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ તેઓની મૂલ્યવાન વસ્તુઓ ખોવાઈ ગઈ હતી। હવે તો શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો, જેવી આ ઘટના એ દુકાનદારો પાસે પહોંચી એટલે તરત જ એ દુકાનદારોએ શું કર્યું કે તેમની આ મૂલ્યવાન વસ્તુ ખોવાઈ ગઈ હતી, એ પહેલા તેમના દુકાનની અંદર આ ધાતુ રોબોટની હાજરી હતી કે નહીં, આ એમને તરત જ યાદ કર્યું, રિકોલ કર્યું, સમજાણું કહેવાનો અર્થ, કેમને તમને ક્લાસરૂમનું ઉદાહરણ આપ્યું, તો આપણે ક્લાસરૂમમાં કહીએ કે વારંવાર આવું થાય તો આપણે ચિંતા કરીએ, પછી વળી તરત જ આપણે પકડાઈ જાય, એક વ્યક્તિ કોઈ એક વસ્તુ લેતા પકડાઈ જાય એટલે તરત જ આપણે શું કરી, આપણી વસ્તુ ખોવાઈ હતી ને તૈયાર કરી, આપણી વસ્તુ ગઈ હતી તેથી આજ ભાઈ ક્લાસમાં ગયા હતા કે નહીં, હા એ ક્લાસમાં ત્યાં ગયો હતો, તો એ જ હોવો જોઈએ, આપણે વિચારી તો સેમ વસ્તુ અહીંયા એક થઈ, હવે એ ખબર પડી એટલે દુકાનદારો યાદ કર્યું, જ્યાં જ્યાં આપણી વસ્તુ ગઈ હતી ત્યાં રોબોટ હાજર હતો, તો હતો
તો તરત એના ઉપર ક્ષમતા જવાની છે, સમજાઈ ગયું? એટલે કહે છે કે તરત જ શું કે ધ ઇન્સિડન્ટ વોઝ રિલીઝ્ડ ઓલ ઓવર, જે ઘટના બધે જ ફેલાઈ ગઈ હતી. એ નો સુનર હેર જે યર્ડ, અને જેવું તેઓએ તે દુકાનદારોએ સાંભળ્યું કે સમશોપ કીપર રિકોલ ધ પ્રિશન્સ ઓફ મેટાલિક બ્લુ ઇન ધેર શોપ, ધેર વેલ્યુએબલ વેર મિસિંગ. કેટલાક દુકાનદારોએ તેઓની મૂલ્યવાન વસ્તુઓ ગુમ થઈ હતી એ પહેલા તેઓની હાજરીને યાદ કરી હતી. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ, અને થોડાક જ સમયમાં આ માહિતી ત્યાં પહોંચી, પોલીસ હેડક્વાર્ટરે પહોંચી ગઈ હતી. હવે આ બધી જ વસ્તુ માહિતી ક્યાં પહોંચી ગઈ હતી? પોલીસ હેડક્વાર્ટરે. રેડી વિદ્યાર્થી મિત્રો, ચાલો બીજી વખત એક વખત રિવિઝન કરી લઈએ, જોઈ લઈએ. જોવો પહેલેથી, ફ્રોમ એક્સપેન્સિવ એન્ટીક ટુ ઓર્નામેન્ટ એન્ડ પ્રિસિડિયસ સ્ટોન, ખૂબ જ વિશિષ્ટ અને કિંમતી ઘરેણાઓથી લઈને કિંમતી રત્નો સુધીની, ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ફોર સમ ડે વિધાઉટ એની ટ્રેસ ઓફ અનએક્ઝિટી એન્ડ રેકોગ્નાઇઝેશન ઇન ધ બિગિનિંગ. શું કે છે પેલા પાછળથી? શરૂઆતમાં કોઈ પણ પ્રકારના ઓળખ કે પકડાવવાના ડરની કે ચિંતાના અંશ વગર થોડાક દિવસ માટે તેમણે દુકાનોમાંથી કિંમતી ઘરેણાઓ અને આભૂષણો ચોરવાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર, પણ ધીમે ધીમે તે દુકાનદારોની મૂંઝવણની પ્રતિક્રિયા વધી હતી. અને વાર તે અજાણ પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી, અજાણ પ્રેમ ચોપડાએ તેમની ચોરી કરવાની પ્રવૃત્તિ ચાલુ જ રાખી હતી. ક્યાં સુધી? તો કે અંતે, જ્યાં સુધી આ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબ, જ્યાં સુધી એક યુવાન ફેરિયાએ તે ધાતુ રોબોટમાં અદ્રશ્ય થતો એક કિંમતી અફઘાની દ્રાક્ષના ઝુમખાને જોયો ન હતો, ત્યાં સુધી નોંધ્યો ન હતો, ત્યાં સુધી તેમણે ચોરી કરવાની પ્રવૃત્તિ ચાલુ જ રાખી હતી. ધીસ ઇન્સિડન્ટ વોઝ રિલીઝ્ડ ઓલ ઓવર, આ ઘટના એ બધે જ પ્રસરાઈ ગઈ, ફેલાઈ ગઈ હતી. એન્ડ નો સુનર હેડ ધે યર્ડ ધેન સમ શોપકીપર રિકોલ ધ પ્રિસન્સ ઓફ મેટાલિક બ્લુ રોબર ઇન ધેર શોપ બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ. અને તરત જ જેવા જ તે દુકાનદારોએ આ સમાચાર સાંભળ્યા કે તરત જ તેમની મૂલ્યવાન વસ્તુઓ ગઈ હતી એ પહેલા આ ધાતુ રોબોટને તેમના દુકાનની અંદર હાજરી યાદ કરી. અને ધીસ ઇન્ફોર્મેશન રિલીઝ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ, અને થોડાક જ સમયમાં આ સમાચાર માહિતી એ પોલીસ હેડક્વાર્ટરે પહોંચી ગઈ હતી. રેડી વિદ્યાર્થી મિત્રો, તો ચાલો ઝડપથી એક વખત જોઈ લો, રિવિઝન કરી લો.
ઘણી વિદ્યાર્થી મિત્રો, લગભગ દરેક વિદ્યાર્થી મિત્રો એ જોયેલી જો હશે અને સમજાઈ ગયું પણ હશે. તો આપણી સિસ્ટમ મુજબ દરેક વિદ્યાર્થી મિત્રો આજે ચલાવેલું એટલે કે દરરોજ ચલાવેલું ભાષણ પણ આપણે રિવિઝન માટે લખીએ છીએ, તો એ મુજબ આપણે લખી નાખવાનું છે. જ્યારે આપણે હોમવર્ક બતાવવાનું થાય ત્યારે આપણે બતાવવાનું રહેશે, બરાબર. તો આજના લેક્ચરને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી પાછું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંથી આપણા પાઠને કન્ટિન્યુ કરીશું. પણ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.